નરવા સ્થિત ઇસ્મો હોલ ખાતે કડીવાલા ગાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદોને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. ભરૂચના પાલિજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા સ્થિત ઇસ્મો હોલ ખાતે કડીવાલા ગાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સૈયદ હઝરત રફીકુદ્દીન પીરજાદા સાહેબની અધ્યક્ષતામાં વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદો માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કડીવાલા ગાંચી સમાજના જરૂરતમંદોને સહાય વિતરણ કરી એક ઉમદા અને સરાહનીય કાર્ય થકી અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યા છે. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજના વડીલોનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૈયદ હઝરત રફીકુદ્દીન પીરજાદા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કડીવાલા ગાંચી સમાજ જે કચરાયેલો વર્ગ છે એમના સંતાનોને ઘણી તકલીફ પડતી હતી, એટલે તેઓએ મને કહ્યું અને અમે સહાયરૂપ બનવા જઈએ છીએ. આજના સંમેલનમાં કડીવાલા સમાજ થકી કડીથી કડી મળી છે અને હું કડીવાલા ગાંચી સમાજનું સંગઠન છેલ્લા 30-40 વર્ષથી જોઈ રહ્યો છું. અહીં શરૂઆત 5 વર્ષથી થઈ છે. મારી દુઆ છે જે તેઓએ સરાહનીય કાર્ય કર્યું છે. કડીવાલા સમાજના વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે જવું છે, તેઓને એડમિશન મળી શકે છે. સમાજના સેક્રેટરી મહેબૂબભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સમાજમાં જે જરૂરિયાતમંદ લોકો છે તેમને મદદ કરવા માટે અમારા સમાજમાંથી જે જકાત અને લીલા ફંડ આવે છે એ ફંડમાંથી સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડીએ છીએ. જેમ કે શૈક્ષણિક સહાય છે, શૈક્ષણિક સહાય આજકાલ ખૂબ જરૂરી થઈ ગઈ છે. માનવી શિક્ષણ પ્રાપ્ત કરશે તો સવાલ કરશે અને સિસ્ટમ સાથે પણ મેચ થશે. જેઓને રોજગાર માટે ખૂબ તકલીફ પડે છે તેઓને સામાન આપીએ છીએ. બહેનો માટે સિલાઈ મશીન આપીએ છીએ. અમે શિક્ષા માટે સહાય આપીએ છીએ. અગાઉ પણ આયોજિત કાર્યક્રમમાં અમે સહાય આપી હતી. યુવા પેઢીને મોબાઈલનો સકારાત્મક ઉપયોગ કરવા વિશે અપીલ કરી હતી. યુવા પેઢીને વ્યસનથી દૂર રહેવા તેઓએ વિશેષ અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને કડીવાળા ગાંચી સમાજના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સેક્રેટરી તેમજ સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૈયદ હઝરત રફીકુદ્દીન પીરજાદા સાહેબે દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, કરજણ. અસલામ અલેકુમ દર્શક મિત્રો, આજે હલદરમાં ગામે એક કાર્યક્રમની અંદર ગાંચી સમાજ સાઉથ ગુજરાતનો એક સંમેલન રાખવામાં આવ્યું હતું. એમાં મને અધ્યક્ષતાને બોલાવેલો હતો અને હું આ હોલને આ સંમેલનની અંદર સંબોધવા આવેલો હતો. અહીંયા ગાંચી સમાજના જે કચડાયેલો વર્ગ છે, જે ઇકોનોમિકલ વર્ગ છે, તેમને બચ્ચાઓને ઘણી તકલીફ થતી હતી, એટલે એમણે મને એવો કહ્યું કે અમે આવું કરવા જઈએ છીએ. એટલે મેં એમને એવું કહ્યું કે એ ઘણી સારી છે, સરાહનીય વાત છે અને હું તમારા પ્રોગ્રામમાં જરૂર હાજર રહીશ, એટલે આજે હું હાજર રહ્યો છું. અમારા ગાંચી કડીવાલ મહેસાણા એટલે કડીથી કડી આજે મળી છે અને ત્યારે બી ગાંચી સમાજનું સંગઠન લગભગ 30-40 વર્ષથી હું ત્યાં જોઉં છું. આમની શરૂઆત હમણાં 5 વર્ષથી થઈ છે, પણ મારી એમને બધાને દુઆ છે કે એમણે જે કંઈ કામો કર્યા છે એ આપણી બહેનો હોય, આપણા ભાઈઓ હોય, જે કચરાયેલો વર્ગ હોય એમને મદદ કરવા માગે છે. અને વિશેષમાં એમ પણ કહું છું કે જે બહેનો, જે ભાઈઓ જે ભણીને તૈયાર થઈ ગયા છે એમને અબ્રોડ જવું છે. અબ્રોડ આજે ઓપન છે, એટલે કોઈપણ યુનિવર્સિટીની અંદર આપણા ગુજરાતના કોઈપણ છોકરાઓને ત્યાં એડમિશન મળી શકે છે. એ મેડિકલ કોલેજ હોય, એન્જિનિયરિંગ કોલેજ હોય, નર્સિંગનું વધારેમાં વધારે ચાલે છે. તો એ બાબતની અંદર એવો મને બોલાવ્યો, એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આજે અહીંયા આવ્યા છે કડીવાલ મુસ્લિમ ગાંચી, કડીવાલા મુસ્લિમ ગાંચી જમાતના પ્રોગ્રામમાં અમે છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ગામથી આવ્યા છે. આજે અહીંયા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગાંચી સમાજના આગેવાનોના આમંત્રણને
માન આપીને પધાર આપતા એનો મુખ્ય અમારો રીતે જ હેતુ હતો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગાંચી સમાજના ભાઈઓ એ એકબીજા મળે, કડીથી કડી મળે, ને અમારા પીરો મુર્શિદના એમની આગેવાની હેઠળ અમારા એકબીજાના જે વર્ષો જૂના જે વ્યવહારો નથી એ પૂર્ણ સાબિત થાય, ને અમારા બેટી વ્યવહાર એકબીજાના ભાઈ ભાઈ વચ્ચે જે ફરીથી જે વ્યવહારો થાય એ માટે અમારે અહીં આગળ પ્રયત્ન કરવાના છે. અને એકબીજા મળીને આગામી દિવસોમાં અમે આ સમાજના સંગઠન માટે, પ્રગતિ માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું એવી અમને આશા છે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.